આ મારા ધર્મપત્ની છે, એમનું નામ છે મંગળાબેન, અને ભૂતકાળમાં હું અમરેલી શહેર ભાજપનો પ્રમુખ હતો, ત્રણ ટર્મ મેં નિભાવી અને નગરપાલિકાનો ઉપપ્રમુખ પણ હું બન્યો, કારોબારીનો ચેરમેન બન્યો અને 10 વર્ષ હું કોર્પોરેટર અમરેલીનો રહ્યો. જ્યારે હું અમરેલીનો શહેર ભાજપ પ્રમુખ હતો અને નગરપાલિકાનો પ્રમુખ હતો ત્યારે અમિતભાઈ શાહ મારી સાહેબ મારા ઘેરે પધારેલા. અત્યારે હાલના આપણા કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા એ અમારા જે અમારું સ્વામિનારાયણ નગરની અંદર મારું જે પાઉંભાજી અને ઢોસાની યુનિટ છે ત્યાં ખાસ મારી મુલાકાત લેવા માટે આવેલા અને ત્યાં જમવા પધારવા આવેલા. રૂપાલા સાહેબ અને હું અમે કોલેજ કાલના મિત્રો, અમે કોલેજમાં આગળ પાછળ ભણેલા છીએ અને અમારા ખાસ સ્નેહ સંબંધી અને અમારા ઘર ઘરેલુ સંબંધો પણ એટલા જ ઉમદા છે. મિત્રો, ફરીવાર એક વાનગીની સફર સાથે આપણે સુરતના યોગી ચોક વિસ્તારમાં આવી ગયા છીએ. ડીમાર્ટની પાસે કુમકુમ રેસિડન્સી છે અને કુમકુમ રેસિડન્સીના ગ્રાઉન્ડ ફ્લોર પર શ્રી મહારાજ રેસ્ટોરન્ટ પાઉંભાજી અને મૈસૂર ઢોસા. આ વિડીયો પૂરો જોજો, તમારા માટે ઘણી બધી પ્રેરણા લઈને આવશે કે અહીંયા 75-80 વર્ષના દાદા દાદી છે જે સરસ મજાના ઢોસા પાઉંભાજી બનાવે છે. અને આ દાદાનું કામ ઘણું બધું રાજકીય રીતે પણ ઘણું બધું સારું હતું. મોટી ઉંમરે હિંમત હાર્યા વગર કઈ રીતે એ અહીંયા વસ્તુ બનાવે છે આપણે જોઈ શકીએ છીએ. અત્યારે વિડીયો આ બાજુ કરો. ફેન્સી ઢોસા જો, આ અંકલ કહે છે આપણને પાલક પનીર, પછી જીમી રોલ અને ગોટાળો પણ હું બનાવું છું અને મસાલા ફ્રાય લગભગ સુરતમાં કોઈ નથી બનાવતું. આખા સુરતમાં હું એક જ મસાલા ફ્રાય બનાવું છું. તો અને આપણા જે પક્કાફોડી પરિવાર જોઈ રહ્યો છે અને આજે કઈ વસ્તુ આપણે આપણે બતાવીશું રેસીપી? મસાલા ફ્રાય છે, પાઉંભાજી છે, મસાલા અમે મારી રીતે સંશોધન કરીને બનાવેલા છે. એટલે મારી ભાજી ખાઓ કે મારો કોઈ પણ સંભાર પીવો, ન તમને પેટમાં જલન થાય, ન બીજી રીતે કોઈ ઉપદ્રવ કરે, ન બીજે દિવસે પણ એની કોઈ આડેસર તમને જણવે, એની હું તમને ખાતરી આપું છું. આપણે આ ધંધામાં આવવાનું કારણ દાદા? આ ધંધામાં આવવાનું કારણ કે હું પહેલાં તો હીરાનું કારખાનું ચલાવતો હતો, પણ જે તે વખતે પછી ભયંકર મંદી આવી અને ત્યારે આપણે કારખાનું ચલાવી શકીએ એવી સ્થિતિમાં નહોતા. નુકસાની કરવાની બધા ચાલુ જ કરી દીધી હતી, ઘણા બધા લોકોએ નુકસાની કરી, મેં ભગવાનને દયાથી નુકસાની નથી કરી, પણ હું અગમચેતી વાપરીને મેં કારખાનું બંધ કરી દીધું અને સીધું જ મેં જે અત્યારે ભાજીને ઢોસાને હું મારા કારીગરોનું ખુદ રાતપાળીમાં જાતે બનાવીને ખવડાવતો હતો. તો એ રેસીપી મારી પાસે હતી અને એમાં મારી માસ્ટર હતી, એટલે મેં સીધું પબ્લિકને ખવડાવવા માટેની આખી યોજના ઊભી કરી દીધી. આ યુવાનોને આજકાલના જે તમે જોતા હશો, તમારી ઉંમર 77 વર્ષની છે, એટલે આજકાલની જનરેશનને તમે કોઈ સંદેશ આપવા માંગતા હોય? અત્યારનો વાતાવરણ પ્રમાણે તમે એવી જે દુર્દશા જોઈ હોય, તમને એમ લાગે આ વસ્તુ લોકોએ યુવાનોએ તમારા આખી જિંદગીના અનુભવ ઉપરથી કોઈને કંઈક કહેવા માંગતા હોય તો બે લીટીમાં કહો. હા, જો પહેલા નંબરમાં તો અત્યારે જે યંગ જનરેશન ખોટા વ્યસનોમાં ગળાડૂબ છે, તો હું એમને વિનંતી કરું કે વ્યસનથી દૂર રહ્યો. મેં મારી જિંદગીમાં વ્યસન નથી કર્યું, તો આજે 77 વર્ષે પણ હું યુવાન છું અને હું અત્યારે 12-14 કલાક ઊભો રહીને કામ કરું છતાં હું થાકતો નથી. તો મારામાંથી તમે પણ એવી પ્રેરણા લ્યો કે આ ખીરું પણ હું લાઈવ જ બનાવું છું, જાજુ ખીરું બનાવતો જ નથી, જેમ ગ્રાહક આવે એમ જ હું ખીરું ઊભું કર્યા કરું છું. લોકો કોલસાની અંદર જે પેપર ઉતારે એવો જ હું ગેસમાં પણ પેપર ઉતારો, આખે આખો વચ્ચે કાળો ન થાય એવો, એની માટે ધીર જોવે. પહેલાં પ્લેટ ગરમ કરીને પછી ઠારીને પછી આગળ વધવાનું. હવે હું પેપર ઉતારી ઉતારવા માટે થઈને પેપર ઉપર મેં મારી જાતે જ આનો મસાલાનો સંશોધન કરીને ઊભો કર્યો છે, એટલે આનો ટેસ્ટ જ કોઈ તમને ઓર આવે, નો તીખો લાગે, અને તમને એક પેપર ખાવો હોય તો તમે 3-4 પેપર ખાવા માટેની તમન્ના રાખશો.
લીલું લસણ, હવે મસાલા ફ્રાયનો મસાલો ઊભો કરું. એ પહેલાં પેપરની અંદર મિક્સ કરીને ખવડાવવા માટેની વ્યવસ્થા ઊભી કરું છું. અહીંયા જુઓ, સ્પેશિયલી આજે મસાલા ફ્રાય ઢોસા જેની પ્રાઇસ છે 130 રૂપિયા, અને 130 રૂપિયામાં જે રીતે આને બનાવ્યું છે, હું તો કહું આને જોતા જ પૈસા વસૂલ છે. પહેલી વસ્તુ, જે ખીરું હોય છે ને એ અહીંયા લાઈવ બનાવ્યું છે, આનું જે મસાલાને જે ફ્રાય કર્યો છે એ પણ અહીંયા લાઈવ બનાવ્યું છે, અને સાથે સાંભાર ચટણી. 130 રૂપિયામાં બે જણા ધરાઈ જાય ને આટલી ક્વોન્ટિટીમાં છે. જો તમારે એક વખત આપણે આનો ટેસ્ટ કરીએ, આનો ટેસ્ટ કેવો છે એ પણ હું તમને જણાવું. અહીંયા મારી સાથે એક ભાઈ છે જે અહીંયા રેગ્યુલર કસ્ટમર છે, આપણે એમને પૂછીએ સાહેબ અહીંયાનું ફૂડ કેવું છે. એક નંબર ટેસ્ટ છે, ગજબનો ટેસ્ટ છે. અહીંયા તમે મસાલા ફ્રાય ઢોસા ટ્રાય કર્યા કોઈ દિવસ? બહુવાર, ઘણીવાર, ઘણીવાર, એક નંબર છે. અને ચોક્કસ આવું અહીંયા. અને ચોખ્ખાઈ હું માની ગયો કે સ્ટ્રીટ ફૂડમાં દાદા આટલી ઉંમરે આટલી ચોખ્ખાઈ રાખે છે. એક વખત તમે કિચન જુઓ, એક વખત તમે એનું કિચન જુઓ, એટલું ચોખ્ખું છે જેની કોઈ હદ નથી. અને ખાસ કરીને જ્યારે ઢોસા બનતા હોય ને ત્યારે નમકવાળા પાણીનો ઉપયોગ થતો હોય ને એક ચોખ્ખા પાણીનો ઉપયોગ થતો હોય, પણ એટલું ક્લિયર, એટલે રિયલી એમની જે હાઇજીન અહીંયા રાખે છે ને ખરેખર કાબિલે તારીફ છે. એક વખત આપણે ટેસ્ટ કરી લઈએ. નાનું ટેક્સચર આમ જુઓ તમે, ગ્રીનરી ગ્રીનરી મસાલા ફ્રાય, આમ તો અને ગ્રીન ઢોસા કહી શકાય. મસાલા ફ્રાય ઢોસા ખરેખર ખૂબ સારા છે. મોટા મોટા રાજકારણીઓ રાજનેતાઓએ પણ આ સ્વાદ એન્જોય કર્યો છે, અને આપણે આપણે દાદાને થેન્ક યુ કહી કે સેમ સ્વાદ આપણને પ્રેમથી અહીંયા પીરસ્યો છે. જોરદાર, સાંભાર લિટરલી તમને સૂપ લાગશે. અને એક વખત આપણે ચટણી ટેસ્ટ કરીએ, ઘાટી ચટણી છે તે બેસ્ટ. કાકા મસાલાનું પૂરું ધ્યાન રાખે છે, પોતાના મસાલા છે, કોઈ જાતનો ગરમ મસાલો નથી, જેથી ગેસ, એસિડિટી, પેટ ભારે થઈ જવું એવી કોઈ જાતની સમસ્યાઓ નહીં થાય. નોર્મલી ઢોસા હેલ્ધી છે, તમારા બેસ્ટ પરિવાર સાથે કોઈ વસ્તુ ખાવી હોય તમારા માટે આ બેસ્ટ ઓપ્શન છે, ચોક્કસથી આવું. હું કેટ ગોપીનાથ કેટર્સવાળા છીએ, અને અમે 5 વર્ષ દાદાના ઢોસા ખાવા આવી છીએ, અને છોકરા માટે પણ લઈ જાય છે, ફૂલ ટેસ્ટ બનાવે છે. અહીંયા ઢોસાવાળા તો ઘણા છે, પણ દાદાના ઢોસા જેવા બનતા જ નથી. એવો ફૂલ મસાલાથી ભરપૂર ખાવાથી શું બહુ મજા આવે એવું છે, સુપર બને છે. મારો મોબાઈલ નંબર છે 9759924020, અને આ અમારું જે યુનિટ છે મહારાજ પાઉ, મહારાજ રેસ્ટોરન્ટ પાઉભાજી, એ અમારું એડ્રેસ છે જીવન જ્યોત સર્કલથી વરાછા બેંકનો મેઇન રોડ, અને આપણો પ્રખ્યાત જે
ડીમાર્ટ બન્યું, ત્યાંથી થોડાક આગળ આવો ઉત્તર દિશામાં એટલે કેપિટલ પ્લાઝા આવશે. કેપિટલ પ્લાઝા પૂરું થાય એટલે સીધું જ અમારું કુમકુમ રેસિડેન્સી આવશે, અને કુમકુમ રેસિડેન્સી પૂરું થાય એટલે વાસ્તુ લક્ઝરિયા આવશે. વાસ્તુ લક્ઝરિયા અને કેપિટલ પ્લાઝાની વચ્ચે જ અમારો યુનિટ આવ્યું. સમય આ ચોક છે એને સિલ્વર ચોક કહેવામાં આવે છે, અને સરદાર ફાર્મની બાજુમાં જ આ એરિયા ગણાય, અને આમ યોગી ચોક કહેવાય. તમારો ફોન નંબર 9759-24020. ઓકે. સમય સમય સાંજના 5 વાગ્યાથી તે રાત્રિના 11 વાગ્યા સુધી. હા.